બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આજે વેરા બાકીદારો સામે લાલ આંખ કરતા અન્ય વેરા બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા હજામચોરા ખાતે આવેલ સહયોગ કોમ્પ્લેક્સમાં 10 દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરપાલિકા છેલ્લા કેટલાય વર્ષોથી અને છેલ્લા 1-2 વર્ષથી દુકાનોના વેરા ના ભરેલા હોય તેવા દુકાનદારોના વેરા બાકીદારો સામે આજે પ્રાંતિજ નગરપાલિકાના મુખ્ય અધિકારી પ્રાર્થનાબેન રાઠોડ દ્વારા વેરા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી હતી. ત્યારે હાલ તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા 10,000થી ઉપરના વેરા બાકીદારો દુકાન માલિકો ઉપર એક્શન લેવામાં આવી હતી અને મિલકત સીલ કરવામાં આવી છે, જેમાં પ્રાંતિજ હજામચોરા ખાતે આવેલ સહયોગ કોમ્પ્લેક્સમાં આવેલ 10 દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. નગરપાલિકાના કર્મચારીઓ સીલિંગની કામગીરીમાં જોડાયા હતા, જેમાં જતીનભાઈ જોશી, ચિંટુભાઈ પરમાર, પ્રશાંતભાઈ વોરા, મિલનભાઈ, અંકિતભાઈ સહિતની ટીમ દ્વારા સીલિંગની કામગીરી હાથ ધરી હતી. તો સહયોગ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનોના કુલ 5,00,000થી વધુના વેરા બાકી હોય દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. તો દુકાનોને સીલ મારવામાં આવતા અન્ય વેરા બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.